જૂનાગઢ જિલ્લાના માણાવદર તેમજ બાંટવાના રબારી સમાજ દ્વારા લોકરક્ષક દળની યોજાયેલ પરીક્ષાના તાજેતરમાં બહાર પાડેલ મેરિટ લિસ્ટમાં રબારી ભરવાડ તેમજ ચારણ સમાજને અન્યાય થયા બાબતે અપાયું મામલતદારને આવેદનપત્ર. જૂનાગઢ જિલ્લાના માણાવદર તેમજ બાંટવાના રબારી ભરવાડ તેમજ ચારણ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે તાજેતરમાં LRDનું મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવેલ, જેમાં અનુસૂચિત જનજાતિના ઘણા બધા ઉમેદવારના નામ લિસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આવા નામ શા માટે બાકાત રાખવામાં આવ્યા છે આ બાબતની જાણ ઉમેદવારોને કરવામાં આવેલ નથી અને નીચા ગુણ ધરાવતા ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલ છે. ST કેટેગરીમાં તપાસ પદ્ધતિમાં આખરી તપાસ વિશ્લેષણ સમિતિ દ્વારા કરવાની હોય છે. આ ભરતી પ્રક્રિયામાં હજુ ઘણા વિદ્યાર્થીઓના નામોની યાદી બાકી હોવા છતાં પણ માત્ર વિજિલન્સ દ્વારા અરજદારોને સાધનિક કાગળો રજૂ કરવા જણાવેલ હતું અને તે તમામ ઉમેદવારોએ કરેલ પણ છે. ત્યારબાદ આખરી હુકમ કરવાની તૈયારી દર્શાવવાની હોય છે. આમ છતાં ભરતી બોર્ડની તપાસ ચાલી હોવા છતાં આવા ઉમેદવારોની બાદ બાકી કરી દેવામાં અને તેનાથી નીચા ગુણ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી સમગ્ર જગ્યા ભરી દેવાની આ લાલિયાવાડીએ આ સમાજમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. કેમેરામેન જતીન તન્ના સાથે રિપોર્ટર દીપક રાજા, માણાવદર, માસાપુરા ન્યૂઝ. મારું નામ ગણપતભાઈ મોરી, બાંટવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ. આજરોજ તારીખ 6 અમે મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આગામી લોકદળ રક્ષકની જે ભરતી છે એની અંદર સરકારશ્રીએ અમને સાંભળ્યા સિવાય તેમજ અમારો વિશ્લેષણ સમિતિએ અહેવાલ આપ્યો નથી, છતાં પણ અણઘટિત નિર્ણય લઈ અને પોલીસમાં જે અમારા મેરિટ પર છોકરા આવતા એને માટે અન્યાય કર્યો છે એના અનુસંધાને અને પોરબંદર મુકામે સોરઠિયા રબારી સમાજ જે આદિજાતિનો જે પ્રશ્ન લઈને વિગતસર કાર્ડને માન્યતા આપે એવી અમારી માગણી સાથે અમે આમરણ ઉપવાસની શરૂઆત પોરબંદર મુકામે ગાંધીજીની ભૂમિની અંદર કરેલ છે. એ આંદોલનને સંપૂર્ણ માણાવદર બાંટવા રબારી સમાજ સંપૂર્ણપણે ટેકો આપે છે. તેમજ આજરોજ અમે મામલતદારશ્રીને આ અમારી જે માગણી છે એ સરકારશ્રીમાં પહોંચાડે અને સરકારશ્રી પોઝિટિવ થાય અને અમારા રબારી સમાજને ન્યાય આપે એવી અમારી માગણી સાથે આજનું આદન. મારું નામ રાણાભાઈ નગાભાઈ કોડિયા થત, જૂનાગઢ જિલ્લા માલધારી સેલ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી. આજ માણાવદર બાંટવા તાલુકાના રબારી સમાજના આગેવાનો અને કાર્યકરો અને મિત્રો, જે અમારા જે પ્રશ્ન છે આ માણાવદર મામલતદારશ્રી કોઈની અરજી પણ સ્વીકારતા નથી અને ગુજરાતીમાં જ્યારે દાખલા હોય ત્યારે ઇંગ્લિશમાં દાખલા આપવા હોય ત્યારે પણ ના પાડે છે અને જે અહીંથી અરજીઓ બીજા તાલુકામાં જાય છે એ તાલુકામાં જે મામલતદારો જે યશ કરીને મોકલે છે તે પણ છોકરાઓને દાખલા આપવામાં નથી આવતા. જેમ આપણે ગણપતભાઈએ કીધું, જે મેરિટ પ્રમાણે અને જે ભરતીની અંદર કોઈને હાંભળ્યા વગર અણઘટતાવા નિર્ણય લે છે તેની સામે અમારો સખત વાંધો છે અને આજે આખા ગુજરાતની અંદર અને ખાસ કરીને 3 જિલ્લાની અંદર જે આદિજાતિના જે પ્રશ્નો અમારા છે એ ઘણા સોલ્વ થઈ ગયા છે, છતાંય પણ સ્થાનિક લેવલે જે કર્મચારીઓ જે અડચણ કરે છે તે વ્યાજબી નથી અને અમારા જે છોકરા છે એનું ભાવિ પણ બગડે છે. જ્યારે પણ આવી વસ્તુ આવે છે ત્યારે અમે સમાજ એક છે અને એક સમાજ રહીને અમે લડશું અને આના ન્યાય માટે અમે સરકારમાં પણ રજૂઆત કરશું અને આજે અમે માણાવદર મામલતદારશ્રીને જે આવેદનપત્ર આપ્યું એ પત્ર વહેલી તકે સરકારમાં પહોંચાડે અને અમારી જે 4-5 માંગણીઓ છે તે સરકારમાં રજૂ કરે તેવી અમારી આજની માંગણી.